આજે રાજ્ય કક્ષાનો પરિસંવાદ જે થઈ રહ્યો છે એમાં લાભ મેળવો છે અને આજના જે કૃષિ તજજ્ઞો દ્વારા ખાસ કરીને આજની મોસમમાં જે મગફળીમાં સફેદ ભેણ અને કપાસમાં ગુલાબી ઈયળનો પરિસંવાદ હતો એમાં ખાસ તો છેલ્લા 2-3 દિવસથી આ જીવાતોનો ઉપદ્રવ વધતો જાય છે એના કંટ્રોલ માટે સરકાર નવા નવા પ્રયોગો કરી રહી છે એ લોકો દ્વારા ઘોષણા કરવા માટેનો આજે પરિસંવાદ હતો એમાં મેં આ લાભ મેળવ્યો છે અને હું પણ છેલ્લા 2 વર્ષથી આ પરિસંવાદ અને આવા કેમ્પોમાં જઈ અને કૃષિ વિજ્ઞાન દ્વારા જે પણ કેમ્પમાં આયોજન થાય છે અને જે લાભ આપે છે એ લાભ મેળવી અને અમારા ખેતરમાં પણ ટ્રાય કરીએ છીએ. જૂનાગઢ ખાતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પાક સંરક્ષણ સમસ્યા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજની પરિસ્થિતિમાં લોકોને એનો ઉકેલ કઈ રીતે આવી શકે એના માટે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે જૂનાગઢ યુનિવર્સિટી ખાતે રીધિ હોસ્ટેલ એક તૈયાર કરવામાં આવી છે. ₹560 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે. 44 રૂમ સાથે લગભગ 132 જેટલી ગર્લ્સ એમાં હોસ્ટેલમાં રહી શકે એવી ખૂબ સારી સંપૂર્ણ સુવિધા સાથેની હોસ્ટેલ પણ તૈયાર કરવામાં આવી છે અને એનું લોકાર્પણ કરવામાં આવ્યું. બીજું ખાસ વિદ્યાર્થી આજના યુગનો વિદ્યાર્થી એ દેશ અને દુનિયા સાથે જોડાઈ શકે અને સાથે સાથે બધું જ કામ કોમ્પ્યુટરાઇઝ થઈ શકે એના માટે કોમ્પ્યુટર લેબ પણ ખૂબ સારી રીતે આધુનિક લેબ તૈયાર કરવામાં આવી છે અને એનું લોકાર્પણ પણ આજે કરવામાં આવ્યું છે.